વેલકમ ટુ સીડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર જોઈએ ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 2 તેના વ્યાકરણની સમજૂતી મેળવશું. પ્રશ્ન 1. નીચે આપેલ શબ્દોની જોડણી સુધારીને લખો. 1. પ્રાયચિત, તો જવાબ આવશે પ્રાયશ્ચિત. 2. પ્રતિકૂળ, તો જવાબ આવશે પ્રતિકૂળ. 2. ધંતુરો, તો જવાબ આવશે ધતુરો. 4. હિંમત, તો જવાબ આવશે હિંમત. 5. ચિટ્ટી, તો જવાબ આવશે ચિઠ્ઠી. પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. 1. પ્રાયશ્ચિત, તો પ્ર પ્લસ ર પ્લસ આ પ્લસ ય પ્લસ અ પ્લસ શ પ્લસ ચ પ્લસ ઈ પ્લસ ત પ્લસ ત પ્લસ અ. 2. ગ પ્લસ અ પ્લસ દ પ્લસ ઈ. 3. જબરજસ્ત, જ પ્લસ અ પ્લસ બ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ દ પ્લસ અ પ્લસ શ પ્લસ ત પ્લસ અ. જબરજસ્ત. 4. નંબર ઉપર છે ભવિષ્ય. ભ ખોળું પ્લસ અ પ્લસ વ પ્લસ ઈ પ્લસ શ પ્લસ ય પ્લસ અ. 5. નંબર ઉપર છે ચિઠ્ઠી. ચ પ્લસ ઈ પ્લસ ઠ પ્લસ ઠ પ્લસ ઈ. 6. નંબર ઉપર છે પ્રતિજ્ઞા. પ પ્લસ ર પ્લસ અ પ્લસ ત પ્લસ ઈ પ્લસ જ પ્લસ ઝ પ્લસ આ. પ્રશ્ન 3. નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. 1. ઝેર ખાવાની હિંમત ન ચાલે, તો હિંમતનો પ્રકાર છે ભાવવાચક. 2. કેદારજીને મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું. જવાબ આવશે ઘી. તો ઘી કેમાં આવે? તો કે દ્રવ્યની અંદર, એટલા માટે શું આવશે? તો કે દ્રવ્યવાચક. 3. રામજીને મંદિરને જઈ દર્શન કરી શાંત થઈ જવું. તો શું આવશે? તો કે રામજી મંદિરે દર્શન જઈને, તો કે રામજી છે શું આવશે? તો કે વ્યક્તિ છે, એટલા માટે આવશે વ્યક્તિવાચક. 4. ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. પિતાજી શું છે? તો કે જાતિવાચક, એટલા માટે શું આવશે? તો કે અહીંયા આવશે જાતિવાચક. 5. એક તોલો સોનું કાપવું મુશ્કેલ ન હતું. સોનું આવશે દ્રવ્યવાચક. 6. તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી. નિખાલસ શું છે? તો કે ભાવવાચક, એટલા માટે શું આવશે અહીંયા? તો કે ભાવવાચક. પ્રશ્ન 4. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. 1. એ ટેવ જંગલી, ગંદી ને હાનિકારક છે. તો અહીંયા જંગલી, ગંદી અને હાનિકારક શું આવશે? તો કે આવશે ગુણવાચક. 2. ત્યારે મારી ઉંમર 12-13 વર્ષની હતી. 12-13 વર્ષ છે શું છે? 12-13 એ વિશેષણ છે. તેનો પ્રકાર થશે સંખ્યાવાચક. 3. મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. જવાબ આવશે મારા અને મને. પ્રકાર છે સાર્વનામિક, એટલે કે બધાના નામ માટે ઉપયોગમાં આવે તેવું. 3. આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હતી. જવાબ આવશે ઘણી અને માત્રા સૂચક. પ્રશ્ન 5.
નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા જોડો. એક, પરાધીન, તો જવાબ આવશે પર પ્લસ આધીન. બે, માંસાહાર, જવાબ આવશે માંસ પ્લસ આહાર. ત્રણ, નિષ અથવા તો નિર પ્લસ ભય, એટલે કે નિર્ભય. ચાર, પરી પ્લસ નામ, એટલે આવશે પરિણામ. પ્રશ્ન છ, નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ લખો. પ્રાયશ્ચિત, જવાબ આવશે બ, પસ્તાવો. બે, ચાકર, તો જવાબ આવશે ક, સેવક. ત્રણ, પરાધીન, જવાબ આવશે આસ્થા. ચાર, દોષ, તો જવાબ આવશે કુટેવ. પાંચ, કરજ, તો જવાબ આવશે ક, દેવું. છ, સ્મરણ, જવાબ આવશે સ્મૃતિ. સાત, આપઘાત, જવાબ આવશે આત્મહત્યા. પ્રશ્ન સાત, નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. એક, ગુંગળાવું, ને આમણ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. જવાબ આવશે ગુંગળામણ. બે, સમજવું ને આવટ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. જવાબ આવશે સમજાવટ. પ્રશ્ન આઠ, નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. એક, પણ એને સંઘરવી ક્યાં એ અમારા માટે સવાલ જ થઈ પડ્યો. જવાબ આવશે પહેલામાં એની, ક્યાં, એ અને અમારા. બે, મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી તેમના હાથમાં મૂકી. ઉત્તર આવશે મેં, આ અને તેમના. પ્રશ્ન નવ, નીચેના રૂઢિપ્રયોગનો સાચા અર્થ શોધીને લખો. એક, પરાધીનતા ભોગવવી, એટલે લાચારી સહેવી. બે, જીભના ઉપડવી, એટલે બ, બોલવાની હિંમત ન થવી. ત્રણ, રામબાણ લવાગવા, જવાબ આવશે બ, અનુભવની ઘેરી અસર થવી. ચાર, જોખમ ખેડવું, જવાબ આવશે સાહસ કરવું. પ્રશ્ન દસ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એક રૂપિયાના સોમા ભાગનો તાંબાનો એક સિક્કો. જવાબ આવશે દોકડો. પ્રશ્ન અગિયાર, નીચેના સમાસ ઓળખાવો. પહેલું, દીપમાળા, જવાબ આવશે તત્પુરુષ. બે, હાનિકારક, જવાબ આવશે ઉપદ. ત્રણ, આગગાડી, જવાબ આવશે મધ્યમ લોપી. ચાર, બારતેર, જવાબ આવશે દ્વંદ્વ. પાંચ, માંસાહારી, જવાબ આવશે ઉપદ. છ, ખાટલાવશ, જવાબ આવશે તત્પુરુષ. સાત, મોતીબિંદુ, જવાબ આવશે કર્મધારય. આઠ, પ્રેમબાણ, જવાબ આવશે કર્મધારય. નવ, રામબાણ, જવાબ આવશે કર્મધારય. દસ, મહાપ્રેમ, જવાબ આવશે કર્મધારય. પ્રશ્ન બાર, નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. એક, ડોકડો, તો જૂના ચલણ અનુસાર એક પૈસો. બે, વેળા, એટલે વખત અથવા સમય. પ્રશ્ન તેર, નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ આપો. એક, સ્વાધીનતા, એટલે આવશે પરાધીનતા. બે, આજ્ઞા, તો અવજ્ઞા. ત્રણ, ઝેર, તો અમૃત. ચાર, સંધ્યા, તો ઉષા. પાંચ, હાનિ, તો લાભ. છ, સ્મરણ, તો વિસ્મરણ. સાત, શુદ્ધિ, તો અશુદ્ધિ. આઠ, ફાયદો, તો ગેરફાયદો. નવ, ઈચ્છા, તો અનિચ્છા. દસ, સંતોષ, તો અસંતોષ. અગિયાર, નક્કર, તો પોલું. બાર, માંસાહારી, તો શાકાહારી. તેર, હિંમત, તો ના હિંમત. ચૌદ, સહેલો, તો અઘરો. પ્રશ્ન ચૌદ,
નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. એક, ચોરી તો સ્ત્રીલિંગ. બે, પ્રાયશ્ચિત તો નપુંસકલિંગ. ત્રણ, છોડ તો પુલિંગ. ચાર, મંદિર તો નપુંસકલિંગ. પાંચ, દીપમાળા તો સ્ત્રીલિંગ. છ, પરિણામ તો નપુંસકલિંગ. સાત, આગગાડી તો સ્ત્રીલિંગ. આઠ, સોનું તો નપુંસકલિંગ. નવ, ખાટલો તો પુલિંગ. દસ, પ્રતિજ્ઞા તો સ્ત્રીલિંગ. અગિયાર, ટેવ તો સ્ત્રીલિંગ. બાર, કડું તો નપુંસકલિંગ. પ્રશ્ન પંદર, માગ્યા મુજબ બનાવો. એક, ઝેર કોણ આપે, કર્મણી વાક્ય બનાવો. ઉત્તર, ઝેર કોનાથી અપાય. બે, હું રડ્યો, ભાવે વાક્ય બનાવો. ઉત્તર, મારાથી રડાયું. પ્રશ્ન સોળ, વાક્ય રૂપાંતર કરો. એક, મરીને શોલ આપ, નિષેધ વાક્ય બનાવો. ઉત્તર, મરીને કોઈ લાભ નથી. બે, આપઘાત કરવો સહેલ નથી, વિધિ વાક્ય બનાવો. જવાબ આવશે, આપઘાત કરવો અઘરો છે. પ્રશ્ન સત્તર, નીચેના વાક્યોનો અલંકાર ઓળખાવો. એક, એ મોતી બિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો. જવાબ આવશે, રૂપક. બે, રામબાણ વાગ્યા રે હોય તે જાણે. જવાબ આવશે, રૂપક. પ્રશ્ન અઢાર, નીચેના વાક્યોમાંથી સાદા, સંયુક્ત કે સંકુલ વાક્ય ઓળખાવો. એક, જે આગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું. જવાબ આવશે, સંકુલ. એટલે કે બધા વાક્ય સાદા, સંયુક્ત અને સંકુલ, એટલે કે એક વાક્યની અંદર બધું આવેલું છે તેનું. બે, પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું. જવાબ આવશે, સંકુલ. ત્રણ, હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. જવાબ આવશે, સાદુ. ચાર, ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માંગી. જવાબ આવશે, સંયુક્ત. પ્રશ્ન ઓગણીસ, નીચેના વાક્યોના કાળ ઓળખાવો. એક, બીડી લઈ ફૂંકવાની ટેવ જ ભૂલી ગયા. જવાબ આવશે, ભૂતકાળ. બે, તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું. જવાબ આવશે, વર્તમાન કાળ. ત્રણ, તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, માથું કૂટશે. જવાબ આવશે, ભવિષ્યકાળ. ચાર, એ ચોરીના દોષને હું વધારે ગંભીર ગણું છું. જવાબ આવશે, વર્તમાન કાળ. પ્રશ્ન વીસ, નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય જણાવો. એક, માંસાહારી તો માંસાહાર પ્લસ ઈ એટલે પર પ્રત્યય. બે, અધિકારી, અધિકાર પ્લસ ઈ એટલે પર પ્રત્યય. ત્રણ, પરાધીનતા, પરાધીન પ્લસ તા એટલે પર પ્રત્યય. ચાર, અસહ્ય, અ પ્લસ સહ્ય એટલે પૂર્વ પ્રત્યય. જો તમને મારો આ વિડીયો થોડો પણ ઉપયોગી થાય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.